અણખી ગામ સ્થિત સોલ્ડ ગ્લાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના રૂપિયા એકસો સિત્તેર કરોડના ખર્ચે નિર્માણ પામેલા પ્લાનનું શુક્રવારના રોજ ઉદઘાટન કરાયું હતું એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ પેટ્રિક ઓફ લેગર તથા મેનેજિંગ ડિરેક્ટર જ્યોર્જ સુપાસના વરદ હસ્તે જર્મન કોન્સ્યુલેટ માર્જી એનિંગ ઉપસ્થિતમાં રિબિન કાપી ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે કંપનીના એમડી પાસવીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે નવો પ્લાન્ટ રૂપિયા એકસો સિત્તેર કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે જેમાં આશરે સો લોકોને રોજગારી મળશે કંપનીના પ્રગતિના પંથે આગળ ધપાવવા મરેલા સહકાર બદલ તેઓએ સરકાર કર્મચારીઓને બોર્ડ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો કંપનીએ એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ પેટ્રિક માર્કસ લેગરે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું હાલમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ સુંદર રીતે ગ્રોથ કરી રહી હોવાથી ટ્યુબિંગના વ્યવસાયમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી હોવાથી અમે આ નવા પ્લાન્ટની સ્થાપના કરી છે આ પટેલ જેડ ભરૂચ